સિંગોરના યુવા ડોક્ટરોએ જીર્ણ હાલતમાં ફરકાવી રહેલ રાષ્ટ્રધ્વજને માન આપી ઉતારી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. ગત વર્ષ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં ઘરે ઘરે અને કામકાજના સ્થળે તિરંગો લગાવ્યા હતા. સિહોર શહેરમાં માતૃકૃપા ક્લિનિક ચલાવતા ડૉક્ટર પ્રતાપસિંહ સરવૈયા તથા સાઇનેટ ક્લિનિકના ડૉક્ટર નરદીસિંહ રાઠોડ જુદા જુદા હાઈવે પર સાયકલિંગ કરવા જતા હોય ખાખરિયા પાસે આવેલ હીરા રોલિંગ મિલ ખાતે લગાવેલા રાષ્ટ્રધ્વજ ખંડિત હાલતમાં જોઈ ગયેલ રાષ્ટ્રધ્વજને માનભેર ઉતારીને નવો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. હેલો, ભારત માતા કી જય, વંદે માતરમ. આપણી વચ્ચે ડોક્ટર ભારત માતા કી જય, વંદે વંદે. ઓકે, આપણી વચ્ચે ડોક્ટર શ્રી પ્રતાપસિંહ સરવૈયા અને ડોક્ટર નરદીપસિંહ રાઠોડ પધારેલા છે. ઈ તમે વિચારી શકો કેટલા જાગૃત છે કે એક ઝંડા માટે બદલવા માટે, કેમ કે ખવાઈ ગયો હતો. હર ઘર તિરંગા હતું ત્યારે બધાએ તે જોશ ને ઉલ્લાસમાં લગાવી દીધું, પણ જ્યારે ઝંડાની આન બાન શાનની પાછળ આવે છે ત્યારે બે ડૉક્ટર આપણા સિહોરના આગળ આવ્યા અને ઝંડાને બદલાવ્યો. ડૉક્ટર પ્રતાપસિંહ સરવૈયા, ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ હીરા સ્ટીલ ખાખરિયા ખાતે જે આપણે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન ચલાવેલું, એ દરમિયાન દરેક જગ્યાએ પ્રતિષ્ઠિત જગ્યાઓએ જે તિરંગો ફરકાવવામાં આવેલ એમાંનું હીરા સ્ટીલ ખાખરિયા ખાતે ઝંડો ફરકાવેલ, તે ઝંડાની આજરોજ અમે રોજ સાયકલિંગ કરવા નીકળતા અને એમની હાલત જોઈ તો થોડું ખરાબ થયેલ, તો એ ઝંડો બદલવાનું અમે નરદીપસિંહ અને ભાઈ પરમ વિસાણીએ નક્કી કરેલ અને આજરોજ અમે ઝંડો બદલાવી અમારી જે નૈતિક ફરજો છે એ નિભાવી છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય. હું તમને સર્વે સાથે જે વાત કરી એના ઉપરથી બીજો એક અનુરોધ કરું છું કે તમે લોકોએ તમારા ઘરે અથવા કંપનીમાં જો ભારતનો ધ્વજ રાખેલો હોય અને તે જર્જરિત થઈ ગયેલો હોય તો હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે જાતે બદલી નાખી દેશનું માન જાળવી રાખજો. ભારત માતા કી જય.